હેલો માય ડિયર સ્ટુડન્ટ હું છું નિશાંત કતિરા અને તમે જોઈ રહ્યા છો કતિરા ક્લાસીસ આ વિડીયોમાં સ્વાધ્યાય અગાઉના વિડીયોમાં આપણે પાંચ સમસ ભણ્યા હતા બાકીના પાંચ સમસ આ વિડિયોમાં ઓકે ઇન્ટરેસ્ટિંગ સમસ છે બહુ મજા આવશે અને અમુક સમસ તમે જાતે સોલ્વ કરશો તો તમારાથી થઈ પણ જશે એવા સમ હું તમને કહીશ ઓકે તમે કરી શકો એવા સમસ હું તમને કહીશ બાકી જે થોડાક લેવલવાળા છે કઈક નવું શીખવાનું છે એ હું પેલા સમજાવી દઉં તમે સમજી લો અને પછી નોટમાં શોધવાનું છે આ સમ લેવલ વાળો છે આ ચેપ્ટરમાં માં નથી આવ્યો આ ટાઈપનો સમ કંઈક નવું શીખવાનું છે મજા આવશે જોડાયેલા રહેજો આખો સમ જોજો ઘણું શીખવા મળશે અને આના જેવા સમ્સ જ્યારે નેક્સ્ટ વિડીયોમાં કે ક્યારે પણ આવશે ત્યારે તમારાથી થવા જોઈએ ઓકે હું ત્યારે તમને યાદ અપાવીશ કે અગાઉ આવો સમ ભણ્યા છીએ તો કરો તો શીખો આ પહેલો સમ છે નવી રીતનો શું નવું છે સર એવું તે તો જુઓ જ્યારે એસન આપણી પાસે હોય અને એન શોધવાનું હોય ને તો અવયવ પડશે અવયવ તમે પરિચિત છો કંઈ એવું ખાસ નવું નથી પણ આ ચેપ્ટરમાં નવું છે ચલો sn ના સૂત્રનો ઉપયોગ કરવો પડશે આપણને કારણ કે એની જ વેલ્યુ છે એન છેદમાં બે ટુ એ પ્લસ એન માઇનસ એક ગુણ્યા ડી એસ એન છે નેવું એન નથી ખબર આપણને એ છે બે એન નથી ખબર શોધવાનું છે અને ડી છે આઠ શું કરીએ આ બંનેનો ગુણાકાર કરી નાખીએ ચલો નેવું ગુણ્યા બે એકસો એસી બે ધું ચાર કંસ ખોલી નાખો આઠ ગુણ્યા એન માઇનસ ચાર આ બ્રેકેટ ઓપન કરો એ ગુણસે આઠ એન સ્કવેર અને ચાર એન ઓકે જો એન વર્ગ વાળો પદ મળ્યો આ ચેપ્ટરમાં માં એન વર્ગ જેવું કઈ નતું આવતું ઠીક છે વાંધો નહીં પેલા બધા પદને એક સાઈડ આપણે ગોઠવવા પડશે કારણ કે ત્રણેય અલગ અલગ પદ છે આ એન વર્ગ વાળો છે આ એન વાળો અને આ અચળ પદ તો પેલા બધા પદને એક સાઈડ ભેગા કરીએ અને પછી ડિસાઇડ કરીએ શું કરું એકસો એસી પાસળ જતો રહેશે એટલે માઇનસ હવે આને ધ્યાનથી જુઓ અને મને કહો કે આને સ્મોલ બનાવી શકીએ છીએ બનાવી શકીએ છીએ કેવી રીતે સર બધાના અડધા કરી નાખીએ એટલે કે બે વડે ભાગી દઈએ વેરી ગુડ કરેક્ટ છે પણ હજુ બે થી પણ મોટા નંબરથી ડિવાઈડ કરી શકીએ છીએ બધાને ચાર વડે જ ભાગી નાખીએ ને ઓકે તો જુઓ શું થાશે અથવા ચાર કોમન કાઢી લો તમારી મરજી તમને જેમ મજા આવે એમ ઘણાને કોમન કાઢવાનું ઈઝી પડે છે તો કોમન કાઢી નાખીએ ચાર કોમન કાઢીએ ચલો ચાર દુ આઠ ચાર એકા ચાર ચાર એન માંથી ચાર નીકળી ગયા એન બચે અને પિસ્તાળીસ ચોક એકસો એસી ઓકે ચાર કોમન હવે આ ચાર ને ચાર શું થઈ જાય ઝીરો થઈ જશે ને તો છેદની ઝંઝટ પૂરી થઈ ગઈ હવે આ જુઓ શું છે અને આગળ શું થશે તમે કહો એવું નથી કે પેલી વાર

નેવું ના એવા બે ભાગ પાડો કે બાદ બાકી કરીએ તો એક મળે જો એની આગળ કંઈ નથી તો એક સમજવાનું નેવું ના એવા બે ભાગ કરો કે એક મળે દસ નવા નેવું દસ માંથી નવ બાદ કરીએ તો એક ઓકે તો ટેન નાઇન નિશાની નિશાની પણ જરૂરી છે છેડા ઉપર માઇનસ હોય તો વિરુદ્ધ નિશાની છેડા ઉપર પ્લસ હોય તો સમાન નિશાની ઓકે આ નિયમ છે છેડા ઉપર માઇનસ છે તો વિરુદ્ધ નિશાની કરશું એક માઇનસ એક પ્લસ વચ્ચે નિશાની હોય તે મોટા નંબર ને લાગે હવે માઇનસ એન નહીં લખીએ એની જગ્યાએ માઇનસ ટેન એન અને પ્લસ નાઇન એન લખશું બે બે ની જોડી બનાવશું અને કોમન કાઢશું આ બંનેમાં ટુ એન કોમન એન માઇનસ પાંચ ખ્યાલ પડ્યું ને બે કોમન નીકળ્યા એન બે વખત હતા એકવાર કોમન નીકળ્યા એટલે એક વખત એન બચ્ચા આ ટેન એન માંથી એન કોમન નીકળી ગયા બે ના ટેબલ માં દસ ક્યાં આવે બે ગુણ્યા પાંચ આ બંનેમાંથી માંથી નવ કોમન નવ ગુણ્યા પાંચ પિસ્તાળીસ આ બે કૌ સરખા થવા જોઈએ ન થાય તો તમારી ભૂલ છે ઓકે તો આ સરખા હશે તો સમજી જાજો સમ એકદમ પરફેક્ટ ચાલી રહ્યો છે કોમન કૌંસ એક વખત બાકી બચ્યા તે બીજા કૌંસમાં બંને માટે આપણે ઝીરો લગાડશું માઇનસ પાંચ પાછળ જાય તો પ્લસ પાંચ પ્લસ નવ પાછળ જાય તો માઇનસ નવ બે જશે છેદમાં હવે જુઓ આ ચેપ્ટરમાં સ્પેશિયલી યાદ રાખજો એન ક્યારે માઇનસમાં ન હોવું જોઈએ અને અપૂર્ણાંકમાં પણ ન હોવું જોઈએ એન એટલે કોઈ પણ પદ પદ થોડી માઇનસમાં હશે અથવા અપૂર્ણાંકમાં હશે પદ હશે પાંચમું પદ સાતમું પદ બીજું પદ આઠમું પદ પંદરમું પદ તો નોર્મલ પોઝિટિવ નંબર હશે ઓકે ક્યારે પણ નેગેટિવ નહીં હોય અને અપૂર્ણાંક નહીં હોય સો ધીસ આન્સર ઇઝ નોટ પોસિબલ શક્ય નથી તો એનની કિંમત પાંચ હજુ એ એન શોધવાનું બાકી છે શોધી લઈએ આ બધી ડેટાનો આપણે યુઝ કરશું એ બે લેશું ડી આઠ લેશું અને એન પાંચ લેશું અને એન શોધશું એન નો સૂત્ર એ પ્લસ એન માઇનસ એક ગુણ્યા ડી યાદ છે ને આ સૂત્ર ભૂલી નથી ગયા ને એ કેટલા ચાર અઠા બત્રીસ ને બે ચોત્રીસ બસ સમ કેવો લાગ્યો સમ સ્ક્રીનશોટ જોઈએ તો લઈ શકો છો બહુ સરસ સમ છે અને આના જેવા હજુ બે ત્રણ સમ આવશે આજ ચેપ્ટરમાં માં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ માં ત્યારે હું તમને યાદ અપાવીશો સાત એ બરાબર આઠ એન બરાબર બાસઠ એસ બરાબર બસો દસ આપેલ હોય તો એન અને ડી શોધો કંઈ વાંધો નહીં ટ્રાય કરીએ આપણે જો એન અને એસ ના આપણે દાખલો સ્ટાર્ટ કરી એક કામ કરી થોડી ઈઝી મેથડ થી કરી કે પછી પેલા જે રેગ્યુલર બધા જ સ્ટુડન્ટ જેમ કરે છે એમ કરીએ ને પછી એક શોર્ટકટ રીત સમજાવ ઓકે તો પેલા રેગ્યુલર નોર્મલ સ્ટુડન્ટ જેમ સમ ગણે એમ હું ગણાવું અને પછી એક શોર્ટકટ રીત કરાવું તો એ એન ની મદદથી એ એન બાસઠ એ આઠ તમે કહેશો સર પહેલા જ શોર્ટકટ મેથડ કરાવી દો પણ ના એમ હું નહીં કરાવું પહેલા હું એવી રીતે કરાવીશ જેનાથી લાખો સ્ટુડન્ટ્સ કરે છે ઓકે જે પેલો વિચાર તમારા મનમાં આવે પહેલા એનાથી કરાવીશ તો આ એ એન ના સૂત્રમાં આપણે એન અને ડીની કિંમત મૂકી એનાથી વધારે આપણે કંઈ નથી કરી શકતા આ જેમ છે એમ રહેવા દઈ ડી આઠ ને આગળ લઈ આવો ઓકે

બસ મૂકી દેવા અહીં ચોપન સમજાણું શું કર્યું અહીં આપણે ભલે અટકી ગયા હતા પણ આ એન માઇનસ વન ગુણ્યા ડી ની જે કિંમત ચોપન છે એ અહીં કામ આવી ગઈ તો સમ ઇઝી હતો જોયું ને બે અઠા સોળ પ્લસ ચોપન તો એન મળ્યા છ બસ એન મળી ગયા હવે ડી શોધી લઈ આમાં કિંમત મૂકશું તોય થઈ જશે અને ના સૂત્રમાં ફરીથી કિંમત મૂકીને કરશું તોય થઈ જશે એ પ્લસ એન માઇનસ એક ગુણ્યા ડી એન ની કિંમત હતી બાસઠ એ આઠ એન હમણાં જ મળ્યા છ અને ડી છે આપણા કેટલા છે ડી શોધવાનું છે ઓકે કંઈક તો શોધવું પડશે ને ફાઈવ ડી ડી વાળા પદ એકલો કરો આઠ ને આગળ લઈ લો 62 માંથી આઠ જાય તો ચોપન બરાબર પાંચ ડી કઈ ભૂલ તો નથી થતી ને તો ચોપન છેદ પાંચ આ મળી આપણને ડી ની કિંમત બસ હવે જે છે એ છે આનાથી આગળ નહીં થાય ડી મળ્યા ચોપન છેદમાં પાંચ તો મોસ્ટ ઓફ નેવું ટકાથી વધારે સ્ટુડન્ટ આ કરે કારણ કે આ મેથડથી આપણે આવા ઘણા સમ્સ કર્યા છે એટલે પેલો વિચાર એ જ આવે કે એન ના સૂત્ર થી થોડું ગણીએ પછી એસન ના સૂત્ર થી થોડું ગણીએ અને પછી કંઈક રસ્તો નીકળી જશે બીજી શોર્ટકટ મેથડ ઓકે ફરીથી જો હું ક્વેશ્ચન લખી લઉં આ એ આઠ એન બાસઠ અને એન બસો દસ એ આઠ એન બાસઠ એન બસો દસ એન અને ડી આ બે વસ્તુ આપણે શોધવાની છે જો કેટલું ઈઝીલી અને સ્મોલ મેથડથી થઈ જશે પણ બહુ ઓછા સ્ટુડન્ટ છે જેમને એક્ઝામમાં આ મેથડ યાદ આવશે એટલે મેં સ્ટાર્ટિંગમાં નોર્મલ મેથડથી સમ કરાવ્યો અને હવે આ શોર્ટકટ મેથડ ઓચિંતાનું યાદ શું કરવાનું છે તમારે એ એન અને એલ એક જ હોય જો એ યાદ આવી જશે તો પછી આ મેથડથી તમારો સમ થઈ જશે અને બહુ આરામથી થઈ જશે જલ્દી થઈ જશે

એલ છે બાસઠ પાંત્રીસ છક બસો દસ જુઓ એન મળી ગયા છ કેટલું આરામથી મળી ગયું બસ હવે ડી ફાઈન કરી લઈએ જોકે અગાઉ પણ આપણે શોધ્યું છે છતાં બીજી વખત કેમ કરશો એ સૂત્ર સૂત્રથી બાસઠ માંથી આઠ જાય ચોપન પાંચ જશે છેદમાં બસ ડી પણ મળી ગયો તો તમે જોયું કેટલું આરામથી કેટલું ઈઝીલી સમ થઈ ગયો અગાઉનો સમ એટલા માટે મોટીલ મેથડથી કરાવ્યો કારણ કે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સને પહેલાં મગજમાં એ વિચાર આવે અને બધા એવી રીતે કરે છે એના માટે પણ હવે હું તમને કહું છું કે એક્ઝામમાં તમે લોકો આ સ્મોલ મેથડથી કરજો ક્યાંય પણ તમને ડર પણ નહીં લાગે કોન્ફિડન્સથી સમ થઈ જશે અગાઉના સમમાં થોડી કન્ફ્યુઝન થઈ શકે છે તમને અગાઉની મેથડમાં ઓકે આઈ હોપ કે સમજાઈ ગયું હશે આગળ વધીએ નેક્સ્ટ સમ નંબર એઈટ એ એન બરાબર ચાર ડી બરાબર બે એસએન બરાબર માઇનસ ચૌદ આપેલ હોય તો એન અને એ શોધો જો આપણી પાસે શું છે એન એટલે કે અંતિમ પદ છે ચાર ડી પણ છે બે એસએન પણ છે માઇનસ ચૌદ તો એન અને એ શોધવાનું જ તમે કહેશો કે સર અગાઉના સમની જેમ કરી લઈએ પણ શું થઈ શકશે થોડું વિચારો અગાઉના સમમાં આપણી પાસે એસએન અને એ એન હતા આ સમમાં પણ છે પણ અગાઉના સમમાં આપણી પાસે એ હતું જ્યારે અહીં ડી છે નો નાનો સૂત્ર જો યુઝ કરવો હશે તમને તો તમારી પાસે એસએન એલ અને એ હોવા જોઈએ જ્યારે અહીં એ નથી અને એન પણ નથી એટલે આ નાનો સૂત્ર આ સૂત્રમાં આ દાખલામાં કામ આવશે નહીં તો આપણે કેમ કરશું આ સમ બોલો સૌથી પહેલાં એ એનથી દાખલો સ્ટાર્ટ કરશું એક સમીકરણ બનશે પછી એસએન ના સૂત્ર થી આપણે કિંમતો મૂકશું બીજો સમીકરણ મળશે બને સમીકરણ લોપ કરશું એ અને ડી ની કિંમત શોધશું અને પછી આગળ દાખલો થશે ઓકે સ્ટાર્ટ કરીએ એ નથી એન નથી ડી છે હવે શું કરીએ બોલો લઈ કરી પ્લસ ટુ એન ક્લિયર હવે ભલે ચલો અહીં આવીને અટકી ગયા છે આગળ એસ નો સૂત્ર એસ ની કિંમત માઇનસ ચૌદ એન નથી એ પણ નથી ને આપણી પાસે એન માઇનસ એક એન નથી ડી બે આનો ગુણાકાર થઈ શકે ચાલો માઇનસ અઠ્યાવીસ પણ હવે શું હવે શું બોલો હવે અટકી ગયા કઈક તો રસ્તો નીકળતું હશે ઓકે ટેક્સ્ટ સમ છે એટલે આન્સર હશે આનો પણ કેમ કરીએ બોલો કેવી રીતે થશે જુઓ થોડોક અલગ છે આ આઉટ ઓફ ધ બોક્સ વિચારવું પડશે અહીં એ ને કરતા બનાવી નાખો એને એકલો કરી નાખો ટુ એન ને આગળ લઈ ઓકે હવે આ જે એ ની કિંમત છે ને એ અહીં મૂકી દો આ ફરીથી કરીએ થશે કે સર અમે એક્ઝામમાં કેમ નક્કી કરશું કે અહીં એને એકલો કરવાનો છે આવો સમ તો ક્યારે આવ્યો નથી પ્રેક્ટિસ થી આવડશે બીજો કોઈ રસ્તો નથી ઓકે સમ સોલ્વ કરશો ડૂબી જશો દરિયામાં ત્યારે તમને ખબર પડશે કે કેમ હું હાથ પગ હલાવી ને બહાર નીકળું ઓકે ઉતરવું પડશે અંદર ઉપરથી નહીં થાય એની જગ્યાએ સિક્સ માઇનસ ટુ એન મૂકો નથી કંશ ખોલી નાખીએ બે છક બાર બે ગુણ્યા બે ચાર એન અહીં કંશ ખોલી નાખો ટુ એન બે દુ બે એકા બે બાર બે દસ માઇનસ ચાર એન ને પ્લસ બે એન માઇન બે એન અહીટ ઓપન કરો પાછો અવયવ થોડીવાર વાર પહેલા આપણે ગણ્યા એવા જ બધા પદને આગળ ભેગા કરો માઇનસ ટુ એન સ્ક્વેર આગળ આવે તો પ્લસ ટુ એન સ્ક્વેર આગળ આવે તો માઇનસ થઈ જાય અને અચળ પદ તો ઓલરેડી આગળ છે જ સ્મોલ બનાવી શકીએ છીએ ધ્યાનથી જુઓ સ્મોલ નહીં બનાવો અને ડાયરેક્ટ કરી નાખશો તો એ થઈ જશે ઓકે તમારી મરજી પણ જરા વિચારશો તો થોડું કામ ઓછું કરવું પડશે ઓકે મહેનત ઓછી લાગશે બધાને બે કોમન કાઢી લો એન સ્કવેર ફાઈવ એન અને ચૌદ નું આ બે ને ઝીરો સાથે ભાગાકારમાં જવા દે એટલે એનો કિસ્સો જ ખતમ થઈ જાય ઓકે ઝીરો ભાગ્યા બે એટલે પાંચ થાય સાત ધું ચૌદ સાત માંથી બે જાય તો પાંચ છેડા ઉપર માઇનસ છે એટલે વિરુદ્ધ નિશાની આ નિશાની મોટી સંખ્યા સાત માઇનસ બે પ્લસ બે બે ની જોડી બનાવો એન કોમન અહીંથી બે કોમન બે સતા ચૌદ બંને કૌશ સરખા છે એટલે બધું પરફેક્ટ છે આના બરાબર એન વત્તા બે બરાબર પણ ઝીરો એન બરાબર સાત પ્લસ બે પાછળ જશે માઇનસ માઇનસમાં જવાબ શક્ય નથી તમને ખ્યાલ છે એન હંમેશા પ્લસ જ જોઈએ

છતાં પણ આ ઘણા સ્ટુડન્ટને યાદ નહીં આવે બધાને એ એનનો સૂત્ર યાદ આવશે તો એનાથી કરીને બાકી આમાં કિંમત મૂકી દો એનની જગ્યાએ સાત તો બે સત્તા ચૌદ છ માઇનસ ચૌદ એટલે માઇનસ આઠ જલ્દી આવી જશે જવાબ જો માઇનસ આઠ જ આવશે એ એન છે ચાર એ શોધવાનું છે એન હમણાં જ મળ્યા સાત અને ડી છે બે 7 માંથી 1 જાય તો છ ગુણ્યા બે 12 આઠ માઇનસ આઠ જ કયા તા ને મેં અહીં સાત નું ચૌદ ચૌદ માંથી છ માઇનસ આઠ જ કયા તા અહીં પણ અહીં કરશો કે આવી રીતે કરશો માઇનસ આઠ જ મળશે એની કિંમત જોરદાર સમ હતો ખતરનાક સમ હતો નવાણું ટકા સ્ટુડન્ટથી ન થાય એવો સમ હતો રેર સ્ટુડન્ટ જ કરી શકે ઓકે સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લેજો બાકી હવે નવમો સમ દસમો સમ તમારાથી થઈ જશે એટલીસ્ટ ટ્રાય કરો જરા પોતાને સંતોષ મળશે કે યાર આ વિડીયોમાં તો મારાથી એક પણ સમ નથી હવે નવમો દસમો કરી લો તો થોડું સેટિસ્ફેક્શન થશે કંઈક તો મેં કર્યું એ છે એન પણ છે એસ પણ છે એસ એટલે એસ તો લખી નાખો એસ ની જગ્યાએ એકસો બાણું એન ની જગ્યાએ આઠ એ ની જગ્યાએ ત્રણ છે આ કટ ચાર ને પેલા છેદ માં લઈ આવો ગુણાકાર છે ને આ તો ભાગાકારમાં આવી જશે આ કટ કરો અડતાળીસ ગુણ્યા ચાર એકસો બાણું છ ને આગળ લઈ લે માઇનસ થશે અને ડી વાળો પદ એકલો સાત જશે છેદમાં એટલે ની કિંમત મળી થઈ ગયું હશે તમારાથી કમેન્ટમાં જણાવજો અને હજુ લાસ્ટ સમ આપણી પાસે એલ છે એસ છે અને એન છે પદની સંખ્યા નવ એ શોધવાનું છે મોટો સૂત્ર નાનો સૂત્ર જો અંતિમ પદ છે તો નાના સૂત્ર થી કરીએ આપણે એકસો ચુમાળીસ એન પદ ની સંખ્યા નવ એ શોધવાનું છે અને એલ અઠ્યાવીસ શું કરીએ અહીં થશે કઈ કારીગીરી બે ઉપર જશે ગુણાકારમાં નવ નીચે આવશે ભાગાકારમાં સોળ નવા એકસો ચુમ્માળીસ યાદ છે ને સોળ નો ટેબલ સોળ દુ બત્રીસ ચાર તો છેલ્લા બે સમ બહુ ઇઝી હતા પણ આગળના ત્રણ સમ આ વિડીયોના જોરદાર હતા લેવલ વાળા હતા અને આવડવા જોઈએ આઈ હોપ વિડિયો તમને ગમ્યો હશે આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં ઓલ ધ બેસ્ટ